केम छो विद्यार्थी मित्रों, इंग्लिश मीडियम स्टैंडर्ड 9 सब्जेक्ट गुजराती सेकंड लैंग्वेज गुजराती विषयना शिक्षक तरीके मारो परिचय आपूं तो हूँ छूँ सैदा टीचर। तो विद्यार्थी मित्रों, आपणे सौ प्रथम पूर्व भूमिका जोईए। तमे सौ नाना हता त्यारे वनना जीवोने जोवा क्यां जता हता? हाँ, सरस जू है ने, प्राणी संग्रहालय। तो केवी मजा पड़ती थी ते समय प्राणियों ने पिंजरा पर वाँचता के आ कयु पशु के प्राणी के पशु पक्षी छे ते क्यानू छे, क्यानू रहेवासी छे, शू खाय छे, तेनू आयुष्य केटलू वगैरे वगैरे। पण हकीकतमां वननी सृष्टि माणवी होय तो ते प्रकृतिना खोळे जवू पड़े, एटले के ज्यां प्राणीओ मुक्त रीते हरीफरी सकता होय तेवा अभयारण्यनी मुलाकात लेवी पड़े। जंगलो के वन्य सृष्टिने पूरतो खोराक मळतो नथी, परिणामे तेओ खोराकनी शोधमां रहेणांक विस्तारमां आवी चढ़े छे। तेम न बनी सके ए माटे सरकारश्रीए अभयारण्य जाहेर कर्यो छे। गुजरातमां आवा एक अभयारण्य विस्तारमां एटले सासणगीर। गीरनी वात आवता ज तमारा मनमां कयु प्राणी उपसी आवे छे? हाँ बराबर, सिंह। आ अभयारण्यमां प्रवासीओ सिंहने प्राकृतिक खोळ हरता फरता जोई शके। ए एशियाटिक सिंहो हवे માત્ર ગુજરાતમાં જ બચ્યા છે। અગાઉ તેમનો શિકાર ખૂબ થયો, પણ હવે કડક કાયદા અને પ્રતિબંધને કારણે આટલા બચ્યા છે। જો આપણે જાગૃત થયા ન હોત તો આ જાતિ લુપ્ત થઈ જાય, અને આગળ આ જવાબદારી તમારે નિભાવવાની છે, બરાબર? પર આજકાલ તેની સંભાળ રખાય છે, પણ આધુનિક જમાનામાં વાહન વ્યવહારને કારણે અકસ્માત પણ અજાણ સિંહનું મૃત્યુ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અનુમાન લગાવો કે આપણા પાઠનું શીર્ષક કયું હશે? બરાબર, શીર્ષક છે સિંહનું મૃત્યુ। એ આપણા પાઠનું શીર્ષક છે, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ। તો હવે આપણે લેખકનો પરિચય મેળવીએ। લેખક ધ્રુવ ભટ્ટ, જન્મ 8/5/1947। ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાણામાં થયો હતો। તેમનું વતન મોરબી છે। તેમણે BCOM સુધીનું શિક્ષણ મેળવ્યું છે। તેમણે પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કર્યું છે। સમૃદ્ધાનિતિકે અગ્નિકન્યા, તત્વમસી, અત્રાપી, અકુપાર, કર્ણલો, તિમિર પંથી તેમની નવલકથાઓ છે। શૃણવંતુ ગાય તેના ગીત તેમના કાવ્યસંગ્રહ છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે। ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથામાંથી આ અંશ લેવામાં આવ્યો છે। અકસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે, તેનું અહીં આલેખન થયું છે। ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં અંજવાઈ જઈ અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે। મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે। સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર સાસણ જ નહીં, આજુબાજુના બીજા દસેક ગામ બંધ પાડીને સિંહના મૃત્યુનો શોક પાડે છે। મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે વિશિષ્ટ છે। આ પાઠની સમજૂતી જોઈએ કે લેખક ધ્રુવ ભટ્ટ કહે છે કે તેઓ સાસણ પહોંચ્યા ત્યારે બજારમાં લોકોની ચહલપહલથી ભર્યું લાગતું હતું। તે અત્યારે સર્વ સુમસાન લાગે છે, અને અભયારણ્યમાં પ્રવાસ જેને લઈ જવા પોતે પોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એટલે કે ટોળે વળ્યા હતા। તેમાં લેખકની નજર તેમના જાણીતા ડ્રાઈવર અહેમદ પર પડી। તેણે લેખકને આ બજાર બધું બંધ હોવાનું કારણ પૂછ્યું। એ મધ્યે ટોળામાંથી બહાર
આવીને પ્રથમ તો હાથ મેળવીને ઔપચારિક રીતે સમાચાર પૂછ્યા. લેખકે મજામાં છું તેઓ આજે કામધંધે નહીં ગયા, આમ નવરા કેમ થયા તેમનું કારણ પૂછ્યું. વણી દુકાનો પણ બંધ હતી. અહેમદે ગંભીરતાથી જવાબ આપતા કહ્યું કે પરમ દિવસે રાત્રે અહીં પુલ ઉપરથી સિંહે કૂદકો માર્યો અને મૃત્યુ પામ્યું, અને આજે તેની મૈયત એટલે કે મરણ પછીની વિધિ તેથી ગામે બંધ પાડ્યો છે, અને બપોર કેળે એટલે કે પછી સભા પણ થવાની છે. અને ધ્રુવભટ્ટને અહેમદે મજાક કરતા લાગે છે, પણ ગોવિંદભાઈએ એ આ વાતની જાણ તો કરી જ હતી, તેમ છતાં આમ થયું કેવી રીતે એ વિશેની માહિતી લેખક માંગી રહ્યા હતા. અહેમદે બીડીના વ્યસન હોવાથી બીડી સળગાવી અને લેખકનો હાથ પકડી એક વૃક્ષના શાયદાર ઓટલે લઈ ગયા. જ્યાં શાંતિથી વાત કરી શકાય. તેમણે લેખકને કેવી રીતે પ્રશ્નના ઉત્તરમાં જ કહ્યું, અજાણતામાં જ સિંહ નીચે પડ્યો, કઈ જાણી રીતે તો ન જ પડે જાણી જોઈને તો, એમ કહી આગળની વાત કરતાં કહ્યું, રાતના 10:30 સમય હતો અને ગામના મેદરડા તરફથી આવતા કોઈ વાહને દૂરથી પુલ તરફના વળાંક લેતા જ જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જતું હતું. વાહનના અવાજને પણ તેણે સાંભળ્યો હશે, પણ નિરાંત અને ચિંતરહિત વિના અને બેદરકારી બિંદાસ ચાલ ઉપરથી જ ડ્રાઈવર ઓળખી લીધું કે તે સિંહ જ હોવો જોઈએ, કારણ કે સિંહ જેવો હોય તેવો જણાઈ આવ્યો હતો. ડ્રાઈવર પુલ ઉપર તો આવી જ ચૂક્યો હતો, પણ એક છેડે ગાડી થોભાવીને સાસણમાં રહેતા મિત્રને પોતે જોયેલા આ દ્રશ્યને આ ઉભડકો રોકી ન શકતા મોબાઈલ કરી કહ્યું, અહીંયા મારી સામે પુલ ઉપર સિંહ ચાલી જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.